हेलो स्टूडेंट्स, वेलकम बैक टू द चैनल। तो आनी पहला जे आपणे थर्मल एंजीनियरिंग 2 नो सेशन गोठव्यो हतो, एनी अंदर आपणे जे पहेलुं चेप्टर छे तमारुं आईसी एंजीन, एना बे टॉपिक आपणे कवर कर्या हता, बराबर। जेमां पहेलुं हतुं कॉमन रेल डायरेक्ट इंजेक्शन सिस्टम, CRDS सिस्टम, बराबर, आईसी एंजीननी। अने सेकेंड हतो आपणे के सुपरचार्जिंग जे टॉपिक हतो ए आपणे कवर कर्यो हतो। आ बंने आपणे टॉपिक कवर कर्या हता के બંને સિસ્ટમ છે એ શું કહેવાય, કઈ રીતે કામ કરે, કઈ રીતે ઉપયોગી થાય, બરોબર, એ બધી વસ્તુ આપણે વિસ્તારમાં ડિટેલમાં આપણે જોઈ હતી, બરોબર। હવે તમારામાંથી ઇનકેસ જો કોઈએ એ સેશન મિસ કરી દીધો હોય તો બંને જે સેશન છે, બંને વિડીયો છે અલગ અલગ છે, બંને લગભગ 15 મિનિટ્સના વિડીયો છે બંને। તો બંને જે વિડીયો છે એ દર વખતની જેમ આ વિડીયોની છેલ્લી 20 સેકન્ડની અંદર તમારી સ્ક્રીન ઉપર હું ટેબ મૂકી દઈશ બંનેના, એની ઉપર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકશો, બરોબર। તો આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ। આજે આપણે જે પહેલું ચેપ્ટર છે એનું જે થિયરી જે છે, બરોબર, એનું છેલ્લો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ, જે છે તમારું પરફોર્મન્સ રેટિંગ ઓફ આઈસી એન્જિન, બરોબર। હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ આપણે એન્જિનની વાત કરીએ કે કોઈ પણ સિસ્ટમની વાત કરીએ કે પછી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ, તો એનું જે મૂલ્યાંકન છે, બરોબર, એનું જે ઇવેલ્યુએશન છે એ શેની ઉપરથી કરીએ કે એ જે પર્ટિક્યુલર સિસ્ટમ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ઇક્વિપમેન્ટ છે, બરોબર, અથવા તો કોઈ એન્જિન છે એના પર્ફોર્મન્સ ઉપરથી, બરોબર, કે એનું પર્ફોર્મન્સ કેવું છે એની ઉપરથી આપણે એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ કે ભાઈ આ જે પર્ટિક્યુલર એન્જિન કે ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટ છે એ સારું છે કે ખરાબ છે, બરોબર। એ આપણે એના વી રેટેડ બેઝડ ઓન ઇઝ પર્ફોર્મન્સ, આપણે એના પર્ફોર્મન્સ ઉપરથી આપણે એને રેટિંગ આપતા હોઈએ છીએ, બરોબર। એક્ઝામ્પલ તરીકે જેમ આપણે કોઈ પણ વસ્તુ આપણે ઓનલાઈન લઈએ, બરોબર, અત્યારે આપણે એનું એક્ઝામ્પલ લઈએ આપણે કે એમેઝોનમાંથી કોઈ પણ બીજી સાઇટમાંથી તમે વસ્તુ લીધી, બરોબર, તો તમે કોઈ પણ વસ્તુ લેતા પહેલા, બરોબર, તમે નીચે તમે ખ્યાલ છે દરેક શોપિંગ એપની નીચે પ્રોડક્ટની નીચે એના રિવ્યૂઝ આપેલા હોય છે, બરોબર, કે કેટલા સ્ટાર્સ આપ્યા છે, પછી એ લોકો રિવ્યૂઝ છે એ કસ્ટમર્સ પોતાના લખી શકે, બરોબર। ને બેઝડ ઓન ધેટ રિવ્યૂ આપણે એ રિવ્યૂના આધાર ઉપરથી આપણે નક્કી કરીએ ભાઈ કે ભાઈ આ વસ્તુ આપણે લેવા જઈ રહ્યા છીએ એ સારી છે કે ખરાબ છે, પછી આપણે નક્કી કરીએ કે ભાઈ વસ્તુ લેવી કે ન લેવી, બરોબર। સેમ રીતે આઈસી એન્જિનની આપણે વાત કરીએ તો એનું પણ આપણે પર્ફોર્મન્સ રેટિંગ છે આપણે જોવું પડે, બરોબર, કે પર્ફોર્મન્સ કેવું છે એની ઉપરથી આપણે એની કાર્યદક્ષતા કે એફિશિયન્સીનો આપણે અંદાજો કાઢીએ, બરોબર, કેલ્ક્યુલેટ કરીને આપણે મેળવીએ, અને પછી આપણને ખબર પડે ભાઈ એની ઉપરથી કે એન્જિન તમારું બરોબર કામ કરે છે કે નથી કરતું, બરોબર। તો ઇનકેસ તમારે આ આઈસી એન્જિનનું પર્ફોર્મન્સ રેટિંગ તમારે કરવું હોય તે માટે કયા કયા અલગ અલગ જે ફેક્ટર્સથી કામ કરતા હોય છે, કયા કયા ફેક્ટર્સ તમારે જોતા હોય છે અને પર્ફોર્મન્સ રેટિંગ માટે એ આપણે અહીં આગળ જોશું, બરોબર। તો કોઈ પણ આઈસી એન્જિનના પર્ફોર્મન્સની આપણે વાત કરીએ તો એ શેની ઉપર આધાર રાખે કે એની પર ડિપેન્ડ કરે કે બેઝિક આપણે આઈસી એન્જિન જે આપણે વાત કરીએ તેનું કામ શું છે કે વેહિકલને ચલાવવા, બરોબર, વેહિકલ જે છે આપણે એને ચલાવવાનું કામ તમારું એન્જિનનું કરતું હોય છે, બરોબર, કોઈ પણ વેહિકલ તમારું કામ કરતું હોય, વોક ચાલતું હોય, બરોબર, તો એ ડિપેન્ડ ઇટ ઇઝ ડન બાય ધ આઈસી એન્જિન, બરોબર। તો હવે આઈસી એન્જિન પર્ફોર્મન્સ આપણે જો આંકવું હોય તો આઈસી ઉપર આપણે આંકી શકીએ કે એની ઉપર આધાર રાખે કે એન્જિનનું કામ શું છે કે એક એક ફોર્મમાં એને એનર્જી મળે છે, ઉર્જા મળે છે, એને બીજા ફોર્મમાં કન્વર્ટ કરવી, તો એ જે એનર્જી એને મળે છે એને એ બીજા એનર્જીમાં એને કન્વર્ટ કરે છે, ફેરવે છે, બરોબર, તો એ કેટલી સારી રીતે કેટલી એફિશિયન્ટલી એને ફેરવી શકે છે, એક એનર્જીમાંથી બીજા એનર્જીમાં કઈ રીતે કન્વર્ટ, કેટલી સારી રીતે કન્વર્ટ કરી શકે છે એની ઉપરથી તમે આઈસી એન્જિનનું પર્ફોર્મન્સ તમે રેટિંગ કરી શકો, બરોબર। તો આ એક બેઝિકલી પર્ફોર્મન્સ છે, બરોબર, પર્ફોર્મન્સ ટેસ્ટ એ એક બેઝિકલી એક એન્જિનિયરિંગનો ટર્મ છે, બરોબર, કે જેની ઉપરથી આપણે શું નક્કી કરીએ કે ભાઈ કે કોઈ પણ એન્જિન જે આપણે ડિઝાઇન કર્યું છે, બરોબર, તો એની ફ્યુલની એફિશિયન્સી કે બેઝિકલી ફ્યુલ જે છે, બરોબર, એને જે કોઈ પણ એન્જિનને જે એનર્જી મળતી હોય, એને જે ઉર્જા મળતી હોય, શેમાંથી મળતી હોય, ફ્યુલના કમ્બશનમાંથી, બરોબર, જે ફ્યુલ એની અંદર બળે છે, જેનું બળતણ થાય છે ઇંધણનું, એની ઉપરથી એને એનર્જી મળતી હોય છે, તો પછી એ એનર્જીનો ઉપયોગ એ બીજી મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરીને પછી એન્જિનને એન્જિન ચાલતું હોય છે, બરોબર। તો બેઝિકલી આઈસી એન્જિન શું કામ કરે છે કે એને જે હીટ એનર્જી મળે છે, ગરમી ઉષ્માની ઉર્જા મળે છે, એને એ યાંત્રિક ઉર્જામાં એનું રૂપાંતરણ કરે છે, ઇટ કન્વર્ટ્સ ધ હીટ એનર્જી ધેટ ઇઝ ધેટ ઇટ ગેટ્સ ઇનટુ મિકેનિકલ એનર્જી, બરોબર। તો એ બેઝિકલી એક એન્જિનિયરિંગ આ ટર્મ છે, પર્ફોર્મન્સ રેટિંગ જે છે એ, બરોબર, કે જેના મદદથી આપણે કોઈ પણ એન્જિનનું ફ્યુલ એફિશિયન્સી છે કે ઇંધણની કાર્યદક્ષતા કેટલી છે, કે બેઝિકલી જેટલું ફ્યુલ આપ મળે છે એને એનામાંથી કેટલી એ ફ્યુલની જેટલી ટોટલ એનર્જી હીટ એનર્જી જે મળે છે એને એમાંથી કેટલી હીટ એનર્જી એનો ઉપયોગ કરી શકે છે તમારું એન્જિન,
અને કેટલી એનર્જી તમને બહાર આપે છે મિકેનિકલ એન્જિનના ફોર્મમાં, ઈ તમારું એન્જિન તમારે દર્શાવે છે. બરોબર, તો પર્ફોર્મન્સ ચેક એન્જિનનું તમારે રેટ કરવું હોય કે એને ઇવેલ્યુએટ કરવું હોય, એનું મૂલ્યાંકન કરવું હોય, તેની માટે જે અલગ અલગ મેઝરમેન્ટ્સ તમારે કરવા પડતા હોય છે એ નીચે અહીંયા આપેલા છે. બરોબર, ઇન્ડિકેટર પાવર, મેઇન ઇફેક્ટિવ પ્રેશર, બ્રેક પાવર, મિકેનિકલ એફિશિયન્સી, સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન, થર્મલ એફિશિયન્સી, હીટ બેલેન્સ શીટ, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી અને એર ફ્યુલ રેશિયો. બરોબર, આટલી વસ્તુ તમારે માપવાની હોય છે. તો આ બધી વસ્તુ આપણે એક એક કરીને આમાં આ સેશનની અંદર જોશું. સૌથી પહેલું છે ઇન્ડિકેટર પાવર. બરોબર, તો ઇન્ડિકેટર પાવર કોને કહેવાય કે જે ટોટલ પાવર જે કમ્બશ જે ફ્યુલ આપણે યુઝ કરીએ છીએ એન્જિન આઈસી એન્જિનની અંદર, એ ફ્યુલના પૂરેપૂરું બળતણ થઈ જાય, કમ્પ્લીટ કમ્બશન થાય એનું. બરોબર, પછી જે એના એ પૂરેપૂરા બળતણથી આપણને ટોટલ કમ્પ્લીટ કમ્બશનથી આપણને જે ટોટલ પાવર મળે છે તમારા આઈસી એન્જિનને, બરોબર, એને કહેવાય ઇન્ડિકેટર પાવર. બરોબર, ઇન્ડિકેટર ડાયાગ્રામ ઉપરથી તમે કોઈ પણ ઇન્ડિકેટર પાવરની વેલ્યુ કોઈ પણ એન્જિનથી આપણે મેળવી શકીએ. બરોબર, હવે એની માટે હું જે સમીકરણ છે ઇક્વેશન છે એ તમને આપેલું છે, વેર આઈપી ઇઝ ઇક્વલ ટુ પીએમ એલએએન અપોન 60 વોટ. બરોબર, પીએમ એલએએન અપોન 60, આ જે તમારું સમીકરણ છે ઇન્ડિકેટર પાવરનું, જ્યાં પીએમ છે તમારો ઇન્ડિકેટર મીન ઇફેક્ટિવ પ્રેશર, એલ છે તમારો સ્ટ્રોકની લેન્થ એટલે પિસ્ટનના સ્ટ્રોકની લેન્થ, પછી એ થશે તમારી ક્રોસ સેક્શન એરિયા પિસ્ટનનો, પિસ્ટનનું ક્ષેત્રફળ, અને સ્મોલ લેન્થ થશે તમારો નંબર ઓફ પાવર સ્ટ્રોક, કેટલા પાવર સ્ટ્રોક છે. તો પાવર સ્ટ્રોકની વાત કરીએ તો 2 સ્ટ્રોકમાં કેપિટલ એન જેટલું થશે, એનો 4 સ્ટ્રોક જોશે તો એન બાય 2, જ્યાં કેપિટલ એન તમારું શું થયું કે તમારું જે આરપીએમ છે તમારા ક્રેન્કશાફ્ટની. બરોબર, તો જે આરપીએમ તમારા એન્જિનની છે, બરોબર, એની ઉપરથી. તો જો 2 સ્ટ્રોકની વાત કરીએ તો કેપિટલ એન જે છે એ સ્મોલ એન છે, કેપિટલ એન જેટલું થશે, અને જો 4 સ્ટ્રોકની વાત કરીએ તેમાં એન બાય 2 જેટલું થશે. બરોબર, આ તમારો ઇન્ડિકેટર પાવર થયો. નેક્સ્ટ છે તમારું મીન ઇફેક્ટિવ પ્રેશર. તો મીન ઇફેક્ટિવ પ્રેશરની આપણે વાત કરીએ તેની વ્યાખ્યા જો આપણે દીધી તો એ શું છે કે બેઝિકલી એવું હાઇપોથેટિકલ કાલ્પનિક પ્રેશર છે, કાલ્પનિક દબાણ છે, હાઇપોથેટિકલ પ્રેશર છે. બરોબર, કે જે આપણે એવું વિચારીએ છીએ કે જે પિસ્ટન ઉપર લાગતું હશે પાવર સ્ટ્રોકની દરમિયાન, જ્યારે પાવર સ્ટ્રોક તમારો શરૂ હશે. બરોબર, જ્યારે થર્ડ સ્ટ્રોક આપણે પાવર સ્ટ્રોકની આપણે વાત કરીએ, જ્યારે તમારો આઈસ એન્જિનની અંદર કે સિલિન્ડરની અંદર જ્યારે પાવર સ્ટ્રોક ચાલતો હશે, એ પાવર સ્ટ્રોક દરમિયાન જે પિસ્ટન ઉપર કેટલો પ્રેશર લાગે છે. બરોબર, હવે એ જે પ્રેશર જે છે ક્યાં લાગતું હશે, પિસ્ટન ઉપર, અને પિસ્ટન તમારું તારે હશે સિલિન્ડરની અંદર, એટલે એ પોઈન્ટ ઉપર ન્યા આગળ પિસ્ટન ઉપર કેટલું પ્રેશર લાગે છે એ મેઝર કરવું કહેવાય ને કે ઇમ્પોસિબલ છે. ત્યાં તો માપી ન છો, ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અહીંયા આગળ તો માપી ન છો કે અહીંયા આગળ છે તમારો ફ્યુલનું કમ્બશન થતું હોય, બળતું થતું, એટલે કોઈ પણ રીતે અહીંયા આગળ તમે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે એનું દબાણ માપવું. બરોબર, તો આપણે એક હાઇપોથેટિકલ એટલે કે કાલ્પનિક આપણે દબાણ આપણે નક્કી કરી લઈએ કે ભાઈ જે કોઈ પણ જ્યારે પાવર સ્ટ્રોક ચાલતો હશે ત્યારે એ પાવર સ્ટ્રોકના કારણે પિસ્ટન ઉપર જે છે એ કેટલું પ્રેશર લાગતું હશે, દબાણ લાગતું હશે, એ તમારું મીન ઇફેક્ટિવ પ્રેશર થઈ ગયું. બરોબર, હવે આ જો મીન ઇફેક્ટિવ જે દબાણ છે, બરોબર, મીન ઇફેક્ટિવ પ્રેશર જો એ ઇન્ડિકેટેડ પાવરના આધારે આપણે નક્કી કરીએ તો આ એને કહેવાય ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર, અને જો આપણે બ્રેક પાવરના આધારે આપણે નક્કી કરીએ તો આપણે એને કહીશું બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર. બરોબર, પછી છે એન્જિન ઇન્ડિકેટર. બરોબર, તો ઇન્ડિકેટર પિસ્ટન છે, બરોબર, ઇશ્યુ કરે કે જે ઇન્ટરનલ પ્રેશર છે, બરોબર, એન્જિન સિલિન્ડરમાં જે ચેન્જ પ્રેશર જે અંદરનો આંતરિક જે પ્રેશર ચેન્જ છે, દબાણમાં તફાવત છે સિલિન્ડરની અંદરનો, બરોબર, અને એ આ ઇન્ડિકેટર પિસ્ટન લઈ લે છે. બરોબર, અને પછી એ પ્રેશરના જે આ પિસ્ટન છે એ પ્રેશરને બેલેન્સ કરશે કોની સાથે, સ્પ્રિંગ સાથે. બરોબર, કનેક્ટિંગ રોડ સાથે, કનેક્ટિંગ પિસ્ટન અને કનેક્ટિંગ રોડની વચ્ચે એક સ્પ્રિંગ લાગેલી છે, એ સ્પ્રિંગની મદદથી આ પ્રેશરને તમારું પિસ્ટન જે છે ઇન્ડિકેટર પિસ્ટન એ બેલેન્સ કરશે. બરોબર, હા, પિસ્ટન જે ડિસ્પ્લેસમેન્ટ થશે પાવર સ્ટ્રોક વખતે, બરોબર, એને ટ્રાન્સફોર્મ કરવામાં આવશે અને મેગ્નિફાય કરવામાં આવશે એક પ્રિસિશન લિંક મિકેનિઝમની મદદથી. બરોબર, અને પછી એને મોકલવામાં આવશે એક મેટલ સ્ટાઇલસ સુધી, મેટલનો એક સ્ટાઇલસ પોઈન્ટર હશે એની સુધી પહોંચાડવામાં આવશે, અને આ જે ડિસ્પ્લેસમેન્ટ થયું એને મેગ્નિફાય અને ટ્રાન્સફોર્મ કરીને, બરોબર, એને પહેલાં ફેરવવામાં આવશે એક પર્ટિક્યુલર સિગ્નલમાં, પછી એને મેગ્નિફાય કરીને એને મોકલવામાં આવશે મેટલ સ્ટાઇલસ સુધી, કે જે લીવરના ટોપ ઉપર આપેલું હશે, કે જ્યાં આગળ એ એક ઇન્ડિકેટર ડાયાગ્રામ બનાવશે પેપર ઉપર. બરોબર, જે રેકોર્ડિંગ ડ્રમ ઉપર વીંટાળેલું હશે. બરોબર, રેકોર્ડિંગ ડ્રમ ઉપર એક કાગળ વીંટાળેલો હશે, એ કાગળ ઉપર તમારો જે સ્ટાઇલસ છે એ એક ઇન્ડિકેટર ડાયાગ્રામ બનાવશે. બરોબર, હવે પિસ્ટન મુવમેન્ટની જેવું એન્જિનની પિસ્ટનની મુવમેન્ટ થશે એમ તમારો જે આ જે રેકોર્ડિંગ ડ્રમ છે, બરોબર, એની પણ મુવમેન્ટ થશે. બરોબર, અને આ જે મુવમેન્ટ છે ટ્રાન્સફર કરવામાં આવશે એક કોર્ડની મદદથી, એક દોર, એક કોર્ડ આપેલો છે અથવા એક દોરી જેવું આપેલું છે. બરોબર, એ અને ક્રોસરની મદદથી
આ જે પિસ્ટનની મૂવમેન્ટ છે એ આ જે ડ્રમ રેકોર્ડિંગ ડ્રમ છે એની સુધી પહોંચાડવામાં આવશે. અને જે સ્પ્રિંગ છે બરોબર એ શું કરશે કે મેક્સિમમ જે એન્જિન આઉટપુટ છે એને કોરસ્પોન્ડ કરશે અને એના સિગ્નલ થી પહોંચાડશે ત્યાં સુધી. બરોબર, જો તમે જો આ રીતે તમારું જે એન્જિન ઇન્ડિકેટર છે એ કામ કરતું હોય છે. આ જો તમારી સ્પ્રિંગ છે, આપણો પિસ્ટન રોડ છે, બરોબર, આ તમારો સ્ટાઇલસ. હવે આની મુવમેન્ટ છે એ રીતે સ્ટાઇલસની આ લિંકેજની મુવમેન્ટ થશે અને સાથે સાથે આ જે ડ્રમ છે એની ઉપર જે કાગળ લગાડેલું છે એની ઉપર આ એક ઇન્ડિકેટર ડાયાગ્રામમાં સ્ટાઇલસ તમારો બનાવશે. બરોબર, નેક્સ્ટ છે તમારું બ્રેક પાવર. તો આપણે મેનિફેક્ટિવ પ્રેશરમાં વાત કરી હતી કે ભાઈ જો આ મેનિફેક્ટિવ પ્રેશર છે એ ઇન્ડિકેટર પાવરના આધારે આપણે નક્કી કરીએ તો ઇન્ડિકેટર મેનિફેક્ટિવ પ્રેશર કહેવાય છે એને. અને જો આ મેનિફેક્ટિવ પ્રેશર આપણે બ્રેક પાવરના આધારે આપણે નક્કી કરીએ તો આપણે એને કહેશું બ્રેક મેનિફેક્ટિવ પ્રેશર. બરોબર, તો હવે ક્વેશ્ચન આપણને એ ઉભો થાય કે ભાઈ બ્રેક પાવર કોને કહેવાય. આપણે ઇન્ડિકેટર પાવર જોઈ લીધું, ભાઈ સિલિન્ડરની અંદર ઇંધણનું પૂરેપૂરું બળતણ થાય, કમ્પ્લીટ કમ્બશન થાય ફ્યુલનું, એ કર્યા પછી જે ટોટલ જે પાવર જનરેટ થાય છે સિલિન્ડરની અંદર એને કહેવાય ઇન્ડિકેટર પાવર. પણ આપણને ખ્યાલ છે કે ભાઈ જેટલો પાવર અંદર જનરેટ થશે એ તમારે ધ્યાન રાખવાનું છે કે જેટલો પાવર ફ્યુલના પૂરેપૂરા કમ્બશનથી પૂરેપૂરા બળતણથી જે પૂરે આખો ટોટલ જે પાવર જનરેટ થાય છે એ બધે બધો પાવર તમારું એન્જિન ઉપયોગ એનો કરી શકશે નહીં, કેમ કે એમાં લોસીસ થશે. અલગ અલગ ઘણા પ્રકારના લોસીસ વ્યય થતા હોય છે પાવરના એન્જિનની અંદર. બરોબર, એટલે જેટલો ટોટલ પાવર તમને એન્જિનને મળશે ફ્યુલના કમ્બશનથી ઇંધણના બળતણથી બધે બધો પાવર તમારો એન્જિન એનો ઉપયોગ કરી શકશે નહીં. પણ આપણે બને ત્યાં સુધી એવું આપણે એન્જિન ટ્રાય કરીએ કે જેટલું બને એટલું વધારે આપણે જે ટોટલ પાવર મેળવ્યો છે એ બધામાંથી મોટાભાગનો પાવર આપણે એનો ઉપયોગ કરી શકીએ, વ્યય જે છે અથવા લોસીસ છે એ બને એટલા ઓછા થાય. બરોબર, તો બ્રેક પાવર કોને કહેવાય કે જે ટોટલ પાવર જે જનરેટ થયો છે તમારો, બરોબર, જે ટોટલ પાવર ઇન્ડિકેટર પાવર તમારો જનરેટ થયો છે એન્જિન સિલિન્ડરની અંદર એમાંથી તમારું એન્જિન જે છે એ ટોટલ પાવરમાંથી જેટલા પાવરનો સક્સેસફુલી ઉપયોગ સફળતાપૂર્વક ઉપયોગ કરી શકશે, સક્સેસફુલ યુઝ કરી શકશે, બરોબર, એને કહેવાય બ્રેક પાવર. બરોબર, તો આ આઈસી એન્જિનનો જે બ્રેક પાવર છે, બરોબર, એને તમે બીજા વર્ડમાં એ પણ કહી શકો કે જે ટોટલ પાવર તમારા આઈસી એન્જિનને આઈસી એન્જિનના ક્રેન્કશાફ્ટ ઉપર તમને જે મળશે, બરોબર, ક્રેન્કશાફ્ટ ઉપર તમને જેટલો પાવર મળે છે એ તમારો બ્રેક પાવર કહેવાય. અને આ આઈસી એન્જિનનો બ્રેક પાવર જે છે એને મેળવવા એને મેઝર કરવા માટે તમે એક બ્રેક મિકેનિઝમનો યુઝ કરી શકો. હવે તમને ખ્યાલ છે કે બ્રેક પાવરને મેઝર કરવા માટે બે પ્રકારની એક પર્ટિક્યુલર એક કહેવાય ને કે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે બ્રેક પાવરને મેઝર કરવા માટે, એને કહેવાય ડાયનોમીટર. બરોબર, તો બ્રેક પાવરને મેઝર કરવા માટે બે ટાઈપના ડાયનોમીટર આપેલા છે, બ્રેક રોપ બ્રેક અને પ્રોની બ્રેક ડાયનોમીટર. રોપ બ્રેક ડાયનોમીટર છે એના માટે શેર માટે યુઝ થાય કે એન્જિનના આપણે બંને એનો ઉપયોગ એની માટે થશે કે કોઈ પણ એન્જિનના બ્રેક પાવરને મેઝર કરવા માટે તમે ડાયનોમીટર આ બંને પ્રકારના ડાયનોમીટરનો ઉપયોગ કરશો. બરોબર, તો ફિગર બતાવું જો તમે આ બ્રેક ડ્રમ તમારો આપેલું છે, આ તમારા એન્જિનનો શાફ્ટ છે, બરોબર, એની ઉપર આ બ્રેક ડ્રમ આપેલો છે અને ડ્રમની આજુબાજુ આ એક રોપ બાંધેલો છે. બરોબર, એટલે રોપ જે છે એની શરૂઆત અહીંથી થશે. બરોબર, રોપ અહીંથી જશે આમ આમાં અહીંથી પછી આ એક આ તમારો પહેલો છેડો છે રોપનો, દોરડાનો પહેલો છેડો છે. આ રોપ જશે પછી આ આગળ વધીને આ ડ્રમ ઉપર આજુબાજુ વીંટાળેલો હશે. બરોબર, વીંટાળેલો છે પછી બીજો જે છેડો છે અહીંયા બીજા છેડે અહીંયા આગળ એક નોન વેટ તમારું એક વેટ બાંધેલું છે કે જેનું વજન તમને ખ્યાલ હશે. બરોબર, એટલે પહેલો છેડો રોપ થઈ ગયો, પછી અહીંથી આગળ વધીને આખા ડ્રમ ઉપર આજુબાજુ અને કહેવાય ને કે વીંટાળવામાં આવશે, પછી બીજા છેડે આ વેટ તમારું બાંધેલું છે જેનું વજન તમને ખ્યાલ હશે. બરોબર, અને આ જે એક છેડો છે રોપનો પહેલો છેડો એ આ એક સ્પ્રિંગ બેલેન્સ સાથે કનેક્ટેડ છે કે જે સ્પ્રિંગ બેલેન્સ આ એક ફિક્સ્ડ જે ઓલું છે એની સાથે કનેક્ટેડ છે. બરોબર, તો આ તમારો નોન વેટ તમારો ડબલ્યુ થઈ ગયો, સ્પ્રિંગ બેલેન્સનું જે રીડિંગ મળશે તમને એ તમારો એસ હશે. બરોબર, કેપિટલ એસ. તો હવે રોપ બ્રેક ડાયનોમીટર્સ કઈ બેઝિકલી શું, કેમ કે જ્યારે તમારું એન્જિન હવે આ બ્રેક ડ્રમ છે તમારું એ એન્જિનના શાફ્ટ ઉપર ચડાવેલું છે એટલે એન્જિનનો શાફ્ટ ફરશે. બરોબર, શાફ્ટ ફરશે એટલે તમારું બ્રેક ડ્રમ પણ ફરશે. બ્રેક ડ્રમ ફરશે એટલે શું થશે કે ભાઈ આ જે વેટ છે, બરોબર, આ બ્રેક ડ્રમ ફરશે એટલે એક બંને છેડા તમારા ફિક્સ છે, એક છેડો તમારો આ સ્પ્રિંગ બેલેન્સ સાથે કનેક્ટ કરેલો છે, બીજા છેડે વેટ આપેલું છે. બરોબર, એટલે શું કરશે જ્યારે બ્રેક ડ્રમ તમારો ફરશે એટલે આ રોપ જે છે આની સાથે બ્રેક ડ્રમ સાથે એનું ઘર્ષણ થશે, ફ્રિક્શન થશે. બરોબર, ફ્રિક્શનના કારણે તમારું જે બ્રેક ડ્રમ છે એ તમારો અટકી જશે. બરોબર, એ અટકશે એટલે એના કારણે જે પ્રેશર લાગશે, ફોર્સ લાગશે એની ઉપર લાગશે રોપ ઉપર અને રોપનો આ છેડો પણ, કે આ છેડો છે એ વેટથી આપણે બાંધેલો છે. બરોબર, એટલે બેઝિકલી શું કામ કરશે આ વેટ અહીંયા લાગેલું છે એટલે વેટ છે એ નીચેની બાજુ તમારા રોપને ખેંચશે. બરોબર, રોપને નીચેની બાજુ ખેંચાશે, આ ફિક્સ તો આ છેડો તમારો ફિક્સ છે.
નીચેના બાજુ ખેંચે એટલે શું થાય કે બ્રેક ડ્રમ ઉપર તમારો જે છે આ રોપ તમારો જે વીંટાળેલો છે એ ટાઈટ થશે. ટાઈટ થશે એટલે એ બ્રેક ડ્રમ સાથે ઘસાશે, ફ્રિક્શન થશે, એના કારણે તમારું જે બ્રેક ડ્રમનું રોટેશન છે એ અટકશે. એ જે રોપ એ બંને વચ્ચે ફ્રિક્શન થશે એની અસરથી ક્યાં આગળ તમને દેખાશે સ્પ્રિંગ બેલ્સ ઉપર કેટલો ફોર્સ લાગે છે. બરોબર, આ સ્પ્રિંગ બેલ્સનું રીડિંગ તમારે લઈ લેવાનું રહેશે, કેપિટલ એસ છે એટલું. બરોબર, ડબલ્યુ તમને ખ્યાલ જ છે. અને આ રોપ બ્રેકમાં આ બધી વસ્તુ તમને મળી ગઈ પછી આની વધારે રીડિંગ ઉપર જે તમને રીડિંગ મળ્યું બરોબર ને, વેટ મળ્યું એની ઉપરથી તમારે જો બ્રેક પાવર તમારે જોતો હોય આની આ ઇક્વિપમેન્ટનો યુઝ કરીને તેની માટેનું સમીકરણ તમને આપેલું છે. ડબલ્યુ માઇનસ બ્રેક પાવર બરાબર ડબલ્યુ માઇનસ એસ પાઈ ડી એન અપોન 60. બરોબર, ડબલ્યુ માઇનસ એસ ગુણ્યા પાઈ ડી એન અપોન 60. જ્યારે તમારો ડી જે છે કેપિટલ ડી તમારો છે બ્રેક ડ્રમનો ડાયામીટર, આ બ્રેક ડ્રમ જે આપેલું છે એનું ડાયામીટર, ડબલ્યુ છે તમારો આ લોડનો આ જે નોન વેટ છે એનું વજન, એસ જે છે તમારું સ્પ્રિંગ બેલેન્સનું રીડિંગ બરોબર, અને એન જે છે તમારી આ એન્જિન શાફ્ટની સ્પીડ. બરોબર, આ બધી વસ્તુ તમારી પાસે હોય એટલે તમને બ્રેક પાવરની વેલ્યુ મળી જશે આની ઉપરથી. બરોબર, પછી નેક્સ્ટ તમારો ટર્મ છે મિકેનિકલ એફિશિયન્સી. તો મિકેનિકલ એફિશિયન્સી બેઝિકલી શું છે કે બ્રેક પાવર અને ઇન્ડિકેટર પાવરનો તમે રેશિયો કાઢો. બરોબર, બ્રેક પાવરના છેદમાં ઇન્ડિકેટર પાવર, એ તમારી મિકેનિકલ કાર્યદક્ષતા કે મિકેનિકલ એફિશિયન્સી તમારી થઈ ગઈ. હવે બીપી બ્રેક પાવર જે છે તમારું એ ઇન્ડિકેટર પાવર કરતાં હંમેશા ઓછો હશે. મેં તમને કીધું એમ કે લોસીસ તમારા પાવરનો થશે એટલે જેટલો પાવર ઇન્ડિકેટ પાવર તમારો છે એ બધા પાવરનો તમારો એન્જિન ઉપયોગ કરી શકશે નહીં. બરોબર, લોસીસ થશે ફ્રિક્શનના કારણે અને બીજા ઘણા બધા કારણોના કારણે વ્યય થશે પાવરનો. એટલા માટે બ્રેક પાવર તમારો હંમેશા ઇન્ડિકેટેડ પાવર કરતાં ઓછો હશે. એટલા માટે તમારી એફિશિયન્સી હંમેશા 100% કરતાં કે 100% કરતાં ઓછી, કોઈ દિવસ તમને 100% મળશે નહીં. બરોબર, પણ આપણો આપણો જે એમ જે છે એ એવું દે કે જેટલું બને એટલું આપણે 100% નજીક રહીએ. બરોબર, જેના કારણે આપણે લોસીસ આપણા ઘણા એટલા ઓછા થાય. બરોબર, ફ્રિક્શન પાવર. બરોબર, તો ફ્રિક્શન પાવર બેઝિકલી શું છે કે ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક પાવર એ બંને વચ્ચે તફાવત જે છે ડિફરન્સ છે બરોબર એને તમે કહો ફ્રિક્શન પાવર. હવે કોઈ પણ સારું હવે ફ્રિક્શન પાવર નિમિત્તે આપણને શું ખબર પડે કે ભાઈ તમારું એન્જિન જે છે એ કેટલું સારું છે અને કેટલું ખરાબ છે. બરોબર, કોઈ પણ એક સારું એન્જિન તમે લઈ લો, કોઈ પણ ખરાબ એન્જિન તમે લઈ લો, બંને વચ્ચે તફાવત છે એની ઉપરથી આપણને ખબર પડે એના ફ્રિક્શન પાવરની વેલ્યુ ઉપરથી. જો તમારું જે તમારું એન્જિન સારું હશે બરોબર ત્યાં એનો ફ્રિક્શન પાવરની વેલ્યુ છે એ બહુ ઓછી હશે, એની ઉપરથી તમને ખબર પડશે કે તમારું એન્જિન છે એ ખૂબ સારું છે. જો તમારું એન્જિન ખરાબ હશે તો એ તમને શેની ઉપરથી ખબર પડશે કે જો તમારા એન્જિનનો ફ્રિક્શન પાવર છે એ બહુ વધારે હશે તો તમારે તમે જોઈ લો તમારું એન્જિન છે એ બહુ ખરાબ છે. બરોબર, બેઝિકલી ફ્રિક્શન પાવર શું દર્શાવે છે કે જે લોસીસના કારણે બેઝિકલી ફ્રિક્શનના કારણે બરોબર ઘર્ષણના કારણે જે પાવરનો વ્યય થાય છે પાવરનો લોસ થાય છે બરોબર એ તમારો ફ્રિક્શનલ પાવર દર્શાવે છે. બરોબર, હવે આ જે લોસીસ થાય છે વ્યય થાય છે એ શેના કારણે થાય છે કે ફ્રિક્શનલ હીટના ઘર્ષણના કારણે જે ગરમી જનરેટ થાય બરોબર એ આપણે નોર્મલી શું કરતા હોય એના કારણે તમારું એન્જિન છે એ ગરમ થતું હોય ને એના કારણે એ એન્જિનને બહુ વધારે ગરમ ન થાય એના માટે આપણે કુલિંગ સિસ્ટમ આપણે ગોઠવી છે. બરોબર, જો આ 2A2 સ્ટ્રોકની વાત કરીએ તેની અંદર આપણે કહેવાય ને કે ફિન્સ મૂકેલા છે અને 4 સ્ટ્રોકની વાત કરીએ તો આપણે અલગથી વોટરની સિસ્ટમ રાખેલી છે, પાણી સિસ્ટમ બરોબર વોટર કુલિંગ સિસ્ટમ રાખેલી છે. તો એ કુલિંગ સિસ્ટમનું કામ શું છે કે આ જે ઘર્ષણના કારણે જે ગરમી કહેવાય ને કે પેદા થાય છે જે ફ્રિક્શનના કારણે હીટ પ્રોડ્યુસ થાય છે એને દૂર કરવી. બરોબર, તો એ જે ફ્રિક્શનના કારણે જે હીટ જે જનરેટ થાય એમાં તમારો ફ્રિક્શનનો લોસ થયો પાવરનો લોસ થયો. બરોબર, અત્યારે જો એટલા માટે આપણે લુબ્રિકેશન જે લુબ્રિકેટિંગ ઓઇલનો ઉપયોગ કરીએ છીએ એના માટે કરીએ છીએ આની માટે કે જેના કારણે તમારું ફ્રિક્શન બને એટલું ઓછું થાય અને એ ફ્રિક્શન તમારું ઓછું જેટલું થશે એટલો તમારો ફ્રિક્શનના કારણે પાવરનો લોસ તમારો ઓછો થશે. બરોબર, ને જેટલો તમારો લોસ ઓછો થયો એટલો તમારો બ્રેક પાવર વધશે ને એના કારણે તમારું જે છે એ બ્રેક સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન જે ફ્યુલનું જે ખવાણ છે તમારું ઓછું થશે. બરોબર, નેક્સ્ટ છે તમારું મોસ ટેસ્ટ. બરોબર, તો મોસ ટેસ્ટ છે એ ખાલી મલ્ટી સિલિન્ડર એન્જિન એવા એન્જિન કે જેની અંદર એક કરતા વધારે સિલિન્ડર હોય એમાં તમે મોસ ટેસ્ટ છે તમે કરી શકો. બરોબર, આ ટેસ્ટની અંદર શું કરવાનું કે પહેલા એન્જિનને જે સ્પીડની તમારે જરૂર છે એ સ્પીડ તમારે ચલાવવાનું પછી એનું આઉટપુટ તમારે મેઝર કરવાનું કે કેટલું બ્રેક પાવર છે ઇન્ડિકેટ પાવર છે એ બધું તમારે મેઝર કરવાની. પછી એક સિલિન્ડર તમે ઓછું કરી નાખો જે સપોઝ તમારી પાસે 6 સિલિન્ડરનું એન્જિન છે તમારો પહેલા જે રિક્વેસ્ટ જે સ્પીડની જરૂર છે એ સ્પીડે તમે ચલાવો એને. બરોબર, ને પછી એના જે આઉટપુટ જે તમને મળ્યું છે એ તમે મેઝર કરો એક નોટ ડાઉન કરો. બરોબર, પછી 6 માંથી તમે 1 સિલિન્ડર ઓછું કરી નાખો. બરોબર,
કઈ રીતે કે ઈ જે સ્પાર્ક પ્લગ સપોઝ ઈ જે એન્જિનનો સ્પાર્ક પ્લગ સિલિન્ડરનો સ્પાર્ક પ્લગ છે એને તમે શોર્ટ સર્કિટ કરી નાખો એને બંધ કરી દો બરોબર અથવા તમે ઇન્ડિકેટર ઇન્જેક્ટર જે છે ફ્યુલનું ઇન્જેક્ટર એનું ઈ સિલિન્ડરનું એ બંધ કરી દો બરોબર એટલે ઓટોમેટિકલી છ માંથી પાંચ સિલિન્ડર કામમાં આવી ગયા બરોબર બરોબર એના પછી એની ઉપરથી એ રીતે પછી છ ને બદલે પાંચ સિલિન્ડર તમે ચલાવો અને એનું જે પાંચ સિલિન્ડરનું જે તમને આઉટપુટ મળે છે પાંચ સિલિન્ડર ઉપરથી એ તમે મેજર કરો ભલે એવી રીતે તમે એક એક સિલિન્ડર છે એ ઓછું કરતા હોય તમને પછી એની ઉપરથી તમે ખ્યાલ આવે કે કયું સિલિન્ડર છે એ કેટલું પાવર તમારું જનરેટ કરે છે બરોબર પછી તમે એક ગ્રાફ તમે બેઝિકલી તમે એક પ્લોટ કરો છો એમાં એક એક એક્સિસ ઉપર તમે ફ્યુલ કન્ઝમ્પશન મૂકો છો કે ફ્યુલનો ઉપયોગ કેટલો થાય છે અને બીજા ઉપર તમે મૂકશો બ્રેક પાવર બરોબર અને જો તમને નેગેટિવ વેલ્યુ જે છે એ લાઈન છે એ નેગેટિવ વેલ્યુ એક્સટેન્ડ થાય બરોબર એક્સ એક્સિસ ઉપર તો તમારે સમજો કે આ ફોર્મ ઓફ ફ્રિક્શન લોસ છે બરોબર જે લાઈન તમારી એક્સ એક્સિસ નેગેટિવમાં જશે બરોબર સપોઝ તમે એક્સ એક્સ ની વાય ની જે કહેવાય ને કે પોઝિટિવ છે આથી તમે શરૂ કરીને નેગેટિવ સુધી જાઓ તમે તો નેગેટિવમાં તમને જે પોર્શન મળશે બરોબર એક્સ એક્સિસના નેગેટિવ પોર્શનમાં એટલે જે ઝીરો છે તમારો એની ડાબી બાજુએ જાઓ તમે એક્સ એક્સિસ ઉપર બરોબર એક્સ એક્સિસ ઉપર તો એ તમારું નેગેટિવ વેલ્યુ થશે માઇનસ માઇનસ ટુ માઇનસ થ્રી રીતે ઈ ભાગમાં જે તમારો પોર્શન હશે બરોબર પછી ઈ તમારો પોર્શન જે દેખાડશે એ તમને દેખાડશે ફ્રિક્શન લોસ બરોબર નેક્સ્ટ તમારી ઇન્ડિકેટર થર્મલ એફિશિયન્સી બરોબર થર્મલ કાર્યદક્ષતા તો આ જે થર્મલ એફિશિયન્સી છે હીટ એન્જિનની બરોબર એ તમારે જે તો મેળવ્યું તો કઈ રીતે મળશે તમને કે એ એન્જિન કેટલું કામ કરે છે એના છેદમાં એ એન્જિનને કેટલી હીટ મળી છે બરોબર કેટલી ગરમી મળી છે એટલે વર્ક ડન અપોન હીટ સપ્લાયડ કેટલી કેટલું કામ કાર્ય થયું છે છેદમાં કેટલી ગરમી મળી સપ્લાય થઈ છે બરોબર એ રીતે હવે આઈસ એન્જિનની વાત કરીએ તો થર્મલ એફિશિયન્સી બે પ્રકારની હોય એક છે ઇન્ડિકેટર થર્મલ એફિશિયન્સી બીજી છે બ્રેક થર્મલ એફિશિયન્સી ઇન્ડિકેટર થર્મલ એફિશિયન્સી કઈ રીતે તમને મળશે કે ભાઈ બેઝિકલી હીટ એક એક કિલોવોટ આવર બરોબર જે તમારું પાવરનો જે છે તમારું યુનિટ છે બરોબર એકમ છે એક કિલોવોટ આવરમાં ની જે જેટલી જેટલી ગરમી છે બરોબર એના છેદમાં પર ઇન્ડિકેટર પાવર આવે બરોબર કે પર કિલોવોટ આવર જેટલો પાવર જનરેટ થાય છે એમાં કેટલું ફ્યુલની હીટ મળી છે બરોબર તો બેઝિકલી અહીંયા આપેલું છે તો હીટ ઇક્વેલન્ટ ટુ વન કિલોવોટ આવર એક કિલોવોટ આવરમાં કેટલી ગરમી હોય છે છેદમાં પ્રતિ ઇન્ડિકેટર પાવર આવરે બરોબર કેટલી હીટ ફ્યુલમાંથી મળે છે બરોબર એટલે એની માટે સમીકરણ છે આ ઇન્ડિકેટર પાવરનું તો ઇન્ડિકેટર થર્મલ એફિશિયન્સીનું આઈપી ઇન્ડિકેટર પાવર ગુણ્યા 3600 છેદમાં એમએફ એટલે કે ફ્યુલની ફ્યુલનો માસ ફ્યુલનો દળ બરોબર ગુણ્યા સી એટલે કે કેલોરીફિક વેલ્યુ તમારા ફ્યુલની અને કેલોરીફિક વેલ્યુ આપણે થર્મલ એન્જિનિયરિંગ વનમાં આપણે ભણી ગયા શું છે કે કોઈ પણ કહેવાય ને કે કોઈ પણ ફ્યુલ તમે લ્યો તો એને એ ફ્યુલને એક કિલો તમે બાળો બરોબર એક કિલો ફ્યુલ તમે બાળો કોઈ પણ તો એને એ એક કિલો ફ્યુલના બળતણથી કેટલી કિલો જુલ એનર્જી જનરેટ થાય છે બરોબર કેટલી કિલો જુલ ઉર્જા જનરેટ થાય છે એને કહેવાય એ ફ્યુલની કેલોરીફિક વેલ્યુ સપોઝ તમે પેટ્રોલ લ્યો તો એક કિલો પેટ્રોલ બાળવાથી જેટલી જનરેટ થાય તમારી કેલો ગરમી ઉર્જા બરોબર તો એને એ જે મળી તમને કિલો જુલ પર કેજીમાં એ તમારી પેટ્રોલની કેલોરીફિક વેલ્યુ થઈ બરોબર આઈપી ગુણ્યા 3600 છેદમાં એમએફ ગુણ્યા સી બરોબર અને બીજું છે બ્રેક થર્મલ એફિશિયન્સી તો આમાં પણ સેમ ઇક્વેશન જે છે એ સરખું રહેશે ખાલી ઇન્ડિકેટ પાવરની જગ્યાએ બ્રેક પાવર આવશે એટલે બ્રેક પાવર ગુણ્યા 3600 છેદમાં એમએફ ગુણ્યા સી બરોબર આ બધા સમીકરણ છે એ દાખલા માટે બહુ અગત્યના છે તો પ્લીઝ નોટ ડાઉન કરી લેજો બરોબર અને પછી છે હીટ બેલેન્સ શીટ બરોબર તો હવે કોઈ પણ એન્જિનનું આપણે પર્ફોર્મન્સ જો આપણે સ્ટડી કરવું હોય આપણે જોવું હોય કે એન્જિનનું પર્ફોર્મન્સ કેવું છે તો એ નોર્મલી આપણે કરતા હોઈએ છીએ હીટ બેલેન્સ શીટ ઉપરથી બરોબર તો હીટ બેલેન્સ શીટ છે એના મેઇન જે કમ્પોનન્ટ ક્યાં છે સૌથી પહેલા તો એ ઇફેક્ટિવ જે વર્ક જેટલું બ્રેક પાવર જે આપણે જે કાર્ય જેટલું મળ્યું છે જેટલું કાર્ય એન્જિને કર્યું છે વેહિકલને ચલાવવા માટે વાહનને ચલાવવા માટે બરોબર એને ઇક્વિવેલન્ટ કેટલી ગરમી છે બરોબર કેટલી ગરમીનો ઉપયોગ થઈ શક્યો છે એ એન્જિન દ્વારા પછી બીજું આવશે કે કુલિંગ મીડિયમ કે જે મીડિયમનો ઉપયોગ જે માધ્યમનો ઉપયોગ આપણે કરીએ છીએ એન્જિનને ઠંડુ પાડવા માટે પછી હવા હોય કે પાણી હોય બરોબર એ કુલિંગના માધ્યમના કારણે જે હીટ રિજેક્ટ થઈ જાય જે હીટ નીકળી ગઈ છે બરોબર વાતાવરણમાં જતી રહી છે એના આ કુલિંગ મીડિયમના કુલિંગના માધ્યમના કારણે એ હીટ ત્રીજું છે કે જે એક્ઝોસ્ટ ગેસીસ જે એન્જિનના સિલિન્ડરમાંથી બહાર નીકળ્યા છે બરોબર એ એક્ઝોસ્ટ ગેસીસમાં કેટલી ગરમી જતી રહી છે એ અને ચોથું છે અનએકાઉન્ટેડ લોસીસ એવા વ્યય પાવરના કે ગરમીના કે જેનું કોઈ અકાઉન્ટ નથી જેનો આપણને કાંઈ ખ્યાલ નથી બરોબર તો આ ચાર જે છે એથી તમારું જે છે એ હીટ બેલેન્સ શીટ તમારી બનતી હોય છે
સૌથી પહેલા તો હવે આપણે બેઝિકલી હીટ બેલેન્સમાં આપણે કરવાનું શું કે જેટલી ગરમી આપણે ટોટલ મળી છે ફ્યુલના બળતણથી ઈ અને સામે આ બધી ચાર જે આપણે ભાગ જોયા બરોબર આ ચાર જે ભાગ આપણે જોયા ઈ બધું બીજી બાજુ આવશે એટલે ડાબી બાજુ ઉપર કેટલી હીટ ટોટલ જનરેટ થઈ છે અને સામેની બાજુ આપણે જમણી બાજુ આપણે જોયું કે ભાઈ કેટલું આ જે ચાર ભાગ છે એની આપણે પ્રમાણ જોવાના બરોબર તો સૌથી પહેલા આપણે હીટ સપ્લાય કે એન્જિનને કેટલી હીટ આપવામાં આવી છે સપ્લાય કરવામાં આવી છે ઈ ક્યુ એસ બરાબર કેવી રીતે મળશે આપણે એમએફ ગુણ્યા સીવી કે ફ્યુલનો દળ કેટલો છે ગુણ્યા એની કેલોરીફિક વેલ્યુ કેટલી છે બરોબર એની ઉપરથી આપણને મળશે કે ફ્યુલના બળતણથી જે એન્જિન છે બરોબર એની કેટલી હીટ સપ્લાય કરવામાં આવી છે એની કેટલી ટોટલ ગરમી એને મળી છે હીટ એનર્જી કેટલી એને મળી છે બરોબર હવે આ જે ટોટલ ગરમી એને મળી છે બરોબર ક્યુ એસ એટલી કેટલી હીટ સપ્લાય થઈ છે એનો કઈ રીતે ઉપયોગ થયો છે એની ઉપરથી આપણે ઈશેની ઉપરથી આપણને મળશે આ ચાર ભાગ ઉપરથી બરોબર કે પહેલો ભાગ છે કેટલો કેટલી હીટ એનર્જી ટોટલ હતી એમાંથી કેટલાનો ઉપયોગ થયો કેટલી જે છે એ કુલિંગ માધ્યમની મદદથી કુલિંગ એર કે વોટરના કારણે બહાર જતી ઠંડી પડી ગઈ ત્રીજી કે એક્ઝોસ્ટ ગેસ હતી કેટલી ગરમી જતી અને ચોથો જે અનએકાઉન્ટેડ લોસીસ કે જે વ્યયના આપણને ખબર નથી હીટ એનર્જીના લોસીસની બરોબર તો બ્રેક પાવર જેટલી જે હીટ ઇક્વિવેલન્ટ છે આ તમારો છે હીટ સપ્લાય થઈ ગયું કે એક બાજુ ટોટલ કેટલી ગરમી તમને મળી એ હવે એમાં એ જે ટોટલ ગરમી છે એમાંથી કેટલાનો કેટલો ઉપયોગ થયો બરોબર એ આપણે જોશું તો સૌથી પહેલાં છે કે બ્રેક પાવરમાં કેટલો ઉપયોગ થયો તો કિલોવોટ બરોબર કિલોજુલ પ્રતિ સેકન્ડ એટલે કે 0 કિલોજુલ પ્રતિ મિનિટ બરોબર તો કિલોજુલ પ્રતિ સેકન્ડમાં તમને આ મળી જશે બરોબર પછી બીજું છે કે કુલિંગ વોટરની સપોઝ આપણે પાણીનો ઉપયોગ કરીએ હોય એન્જિનને ઠંડુ પાડવા માટે કુલિંગ વોટર છે એ કેટલું કેટલી હીટ એને જવા દીધી તો સી ડબલ્યુ એટલે કે પાણીની કેલોરીફિક વેલ્યુ ગુણ્યા પાણીની વિશિષ્ટ ગરમી સોરી પાણીની વિશિષ્ટ ગરમી સ્પેસિફિક હીટ પાણીની ગુણ્યા પાણીનો માસ અને કાઉન્ટમાં ટી ટુ માઇનસ ટી વન ટી ટુ માઇનસ ટી વન શું છે ટી ટુ શું છે એમાં કે પાણી જ્યારે બહાર નીકળ્યું તો એન્જિન ઠંડુ પાડીને ત્યારે એનું તાપમાન કેટલું હતું ટેમ્પરેચર કેટલું હતું માઇનસ પાણી જ્યારે એન્જિનની અંદર ગયું ઠંડુ પાડવા માટે જ્યારે એન્ટર થયું ત્યારે કેટલું ટેમ્પરેચર હતું ટી ટુ માઇનસ ટી વન એટલે સી ઇન્ટુ એમ ડબલ્યુ ઇન્ટુ ટી ટુ માઇનસ ટી વન આ કિલો જુલ પ્રતિ મિનિટમાં બરોબર જે એમ ડબલ્યુ છે તમારો માસ ઓફ કુલિંગ વોટર છે કેજી પર મિનિટ અથવા કેજી પર સેકન્ડમાં કે પ્રતિ મિનિટ કે પ્રતિ સેકન્ડ કેટલું પાણી કેટલા કિલો પાણી અંદર ગયું બરોબર તો આ બીજો થઈ ગયું ત્રીજું છે તમારું કે એક્ઝોસ્ટ ગેસીસ છે એ કેટલી હીટ લઈ ગયા તમારો બરોબર જે એ તો એ કઈ રીતે મળશે એમ ઈ એટલે કે એક્ઝોસ્ટ ગેસીસનો જથ્થો દળ કેટલો છે માસ કેટલું છે ગુણ્યા સીપીજી કે જે ગેસ નીકળ્યું છે એની વિશિષ્ટ ગરમી કેટલી છે કોસ્ટર પ્રેશર અચળ દબાણે વિશિષ્ટ ગરમી ગેસીસની કેટલી છે સ્પેસિફિક હીટ કેટલી છે ગુણ્યા ટીઈ માઇનસ ટી આર બરોબર અને આના ઉપર તમને વેલ્યુ મળશે કિલો જુલ પ્રતિ મિનિટ અથવા કિલો જુલ પ્રતિ સેકન્ડ જ્યાં એમજી છે તમારું ઈ એક્ઝોસ્ટ ગેસીસનો માસ છે કિલો કેજી પ્રતિ મિનિટમાં પછી ટીઈ છે એન્જિનમાંથી જે બળેલા ગેસીસ બહાર નીકળે છે એનું ટેમ્પરેચર ટીઆર છે તમારું રૂમનું ટેમ્પરેચર અને સીપીજી છે એક્ઝોસ્ટ ગેસીસની સ્પેસિફિક હીટ અથવા વિશિષ્ટ ગરમી જે તમને આપને આપેલી છે કિલો જુલ પ્રતિ કેજી કેલ્વિનમાં બરોબર તો આ ત્રણ ભાગ થઈ ગયા હવે ચોથો ભાગ જે છે તમારો અનએકાઉન્ટેડ લોસીસનો કે જે એવા વ્યય કે જેની આપણને ખબર નથી બરોબર એમાં હવે એ જે અનએકાઉન્ટેડ લોસીસ છે એ શાના બનેલા હોય કે ઘણો એવો એક જે ગરમી ટોટલ પેદા થઈ છે એમાંથી થોડો ભાગ એવો હોય છે બરોબર કે જે એ ગરમીનો હીટનો એટલો ઘણો થોડોક ભાગ એવો હોય છે કે જે કન્વેક્શનથી કે રેડિએશનથી નીકળી ગયો હોય છે અને ઘણીવાર ગેસીસના જે ગેસ છે જનરેટ થાય છે એક્ઝોસ્ટ ગેસ એના લીકેજના કારણે પણ જતો રહ્યો હોય છે બરોબર એના કારણે જે થોડો ઘણો જે પાવર જનરેટ થયો છે બરોબર ફ્યુલના બળતણથી ફ્યુલના કમ્બશનથી બરોબર એમાંનો એક ભાગ જે છે એ ખાલી એન્જિનના અંદરના એક્સેસરીઝ છે બીજા જે ભાગો છે બરોબર એને ચલાવવા માટે પછી લુબ્રિકેટિંગ પંપને ચલાવવા માટે કેમ્પશાફ્ટને ચલાવવા માટે અને વોટર સર્ક્યુલેટિંગ પંપ જે છે પાણીને સર્ક્યુલેટ કરવા માટેનો જે પંપ છે બરોબર આ બધા ભાગોને ચલાવવા માટે પણ થોડો ઘણો જે પાવર જનરેટ થયો એનો થોડો ઘણો ભાગ આ બધામાં પણ જતો હોય છે તો આ બધી જે વસ્તુ છે એ બધી આવશે અનએકાઉન્ટેડ લોસીસની અંદર તો એ કઈ રીતે મળશે કે જે પહેલા ત્રણ ભાગ છે એ બી ને સી બરોબર એ ત્રણેયનો સરવાળો કરી નાખો પછી એને જે ટોટલ જે ગરમી મળી છે એમાંથી એનો એની બાદબાકી કરી નાખો એટલે એ જ બધા થયા અનએકાઉન્ટેડ લોસીસની અંદર આવશે બરોબર તો એ પ્લસ બી પ્લસ સી એને એનો જવાબ મેળવો અને એને પછી ટોટલ જે હીટ સપ્લાય છે ક્યુ છે એમાંથી એને માઇનસ કરી નાખો એ તમારો એક અનએકાઉન્ટેડ લોસ થઈ ગયો બરોબર હવે આ જે ટેબલમાં તમે જે બનાવો છો ડાબી બાજુએ તમારી હીટ સપ્લાય કે ટોટલ તમને કેટલી હીટ સપ્લાય મળી છે એની સામે કેટલું તમે હીટ આ જે જોઈએ કેટલો ઉપયોગ થયો ઈ બરોબર આ તમારી આખી હીટ બેલેન્સ શીટ થઈ ગઈ બરોબર ટેબલમાં તમે બનાવો એને હીટ બેલેન્સ શીટ કહેવાય બરોબર તો સ્ટુડન્ટ આજનો વિડીયો છે આપણે અહીંયા સુધી રાખીએ
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સુધી, એમને કહેજો કે સબસ્ક્રાઇબ કરી મારી ચેનલ જો ન કર્યું હોય તો. જો કંઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને તમારે જાણ કરજો. અને બાકી ગાઈસ, દર વખત આ વિડીયો જેમ આ વિડીયો પણ કહીશ કે કોરોના વાયરસના કેસીસ છે એ આવડા દેશમાં ઘણા બધા ઘટી ગયા છે, બરાબર, જે બહુ સારી વાત છે. બીજી લહેર સાવ સમી ગઈ છે આપણા દેશની અંદર, પણ એનો મતલબ એમ નથી કે આપણે સાવ કહેવાય ને કે છૂટા થઈ જવાનું છે. આપણે હજી આપણી હેલ્થનું, આપણી તંદુરસ્તીનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે, બરોબર. તો એટલા માટે હજી કહીશ, તમને બધાને વિનંતી કરું છું કે જો જરૂર પડે તો જ પ્લીઝ ઘરની બહાર નીકળજો. અને ખાસ કરીને તમારા ઘરમાં જો કોઈ વડીલો હોય જેમની ઉંમર છે એ 50 કરતાં વધારે છે, અને જેમને બીજી કોઈ કહેવાય ને કે બીમારી હોય, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, બરોબર, હાઇપરટેન્શન છે, એવી વ્યક્તિ કોઈ હોય તો એમને કહેજો કે પ્લીઝ જરૂર પડે તો જ ઘરની બહાર નીકળે, જરૂર પડે ન પડે તો ન નીકળે પ્લીઝ ઘરની બહાર. ઘરની બહાર જો તમારે નીકળવું પડે તો પ્લીઝ માસ્ક પહેરીને નીકળજો, સેનિટાઈઝરની બોટલ સાથે રાખજો. ઘરે પાછા આવો એટલે કોઈ પણ વસ્તુને અડીએ પહેલાં પ્લીઝ તમારા હાથને સાબુને પાણીથી 20 સેકન્ડ સુધી ધોજો, પછી બીજી કોઈ વસ્તુને અડજો, બરાબર. બાકી ઠંડો ખોરાક, ઠંડા પીણા, ઠંડા પાણી, એ બધું હમણાં ટાળજો, જેના કારણે તમે બીમાર ના પડો. ગરમ ખોરાક લેજો, ગરમ પાણી પીજો, તાજી વસ્તુ ખાજો હંમેશા, વાસી વસ્તુ ના ખાતા પ્લીઝ, બરાબર, જેથી તમને બીમાર ના પડો. પછી ટાઈમ મળે તો એક્સરસાઇઝ કરજો, બરાબર, જેથી તમારી ઇમ્યુનિટી સારી થાય, બરાબર. અને તમને બધાને વિનંતી કરવાની કે જો તમારી ઉંમર છે 18 થી 44 વર્ષની વચ્ચે હોય, અથવા તમારા પરિવારમાં કે ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેમની ઉંમર છે 18 થી 44 વર્ષની વચ્ચે છે, અને તમે અથવા એમણે વેક્સિનેશન રસીકરણ નથી કરાવ્યું, તો પ્લીઝ તમારે બધાને વિનંતી છે કે પ્લીઝ વેક્સિનેશન તાત્કાલિક ધોરણે કરી લેજો, બરાબર. બિલકુલ ડરવાની જરૂર નથી, બિલકુલ સેફ છે, બરાબર. તમને બધાને કહેવાય ને કે કહેવાનું કે ભાઈ વેક્સિનને રિલેટેડ કે રસીને રિલેટેડ જે કાંઈ પણ અફવાઓ માર્કેટમાં થાય છે, પ્લીઝ એની પરથી કોઈની ઉપર કાંઈ ભરોસો ના કરતા. બિલકુલ સેફ છે વેક્સિન, બિલકુલ પણ ડરવાની જરૂર નથી, બરાબર, કાંઈ આડઅસરો નથી. પ્લીઝ વેક્સિનેશન કરાવી લેજો. બાકી તમારો ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો, બાકી તમારા સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.